नमस्कार आदर समदार, आ योग क्लास में आप सर्वे योग साधकों हार्दिक स्वागत करूँ छू। धीरे धीरे कम्फर्टेबल आसन में बेसी जाइसू। सुखासन, पद्मासन, अर्ध पद्मासन में बेसीसू। कमर गर्दन सीधा, कमर ताकी आंखों बंद, बन्ने हाथ ने ज्ञान मुद्रा, पहली आंगली अंगूठा नो हल्को स्पर्श। धीरे धीरे एक सामान्य श्वास अंदर, धीरे धीरे बाहर, फरी एक श्वास अंदर, धीरे थी बाहर। त्रण ओंकार सहनावा तो प्रार्थना करीसो। दरेक ओंकार ने पहला ऊंडो श्वसन भरवो, जेथी दीर्घ ओंकार द्वारा ईश्वर साथे पूरेपूरा जोड़ाई सके। एक ऊंडो श्वास अंदर, नासिका सुद्धि करी लईए। जमणी नासिका बंद करी, डाबी नासिका थी मूल बंद करी, बे चार प्रश्वास बाहर। एज रीते डाबी नासिका बंद करी, जमणी नासिका थी बे चार प्रश्वास बाहर। बन्ने नासिका थी मूल बंद करी प्रश्वास ने मुक्त करीसु। रिलैक्स, शरीर एकदम शिथिल, छोड़ी दो सामान्य श्वास। आजनो आपणो विषय छे कबजियात। कबजियात माटे सौथी पहला कपाल भाती करी लईए। दरेक पोतानी क्षमता मुजब करे। हाई बीपी वाला ने हार्ट दर्दीओ बिल्कुल धीमी गति में करे, जो वधारे पड़त रहेतु होय तो
कपालभाती ने अवॉइड करो, खाली दीर्घ श्वसन लो अने छोड़ो। धीरे जमणी नासिका बंद करी डाबा हाथ ने ज्ञान मुद्रा, डाबी नासिका थी एक ऊंडो श्वास अंदर, प्रश्वास ना स्ट्रोक साथ कपालभाती स्टार्ट। रिलैक्स, डाबी नासिका बंद करी देसु, जमणी नासिका थी कुंडो श्वास, क्षणवार रोकी प्रश्वास ना स्ट्रोक साथे कपाल भाती स्टार्ट। रिलैक्स, छेल्ला बे चार स्ट्रोक कपाल भाती ना धीरे धीरे स्लो पाड़ता जाओ अने पछी स्टॉप करी दो। सामान्य श्वास शरीर बिल्कुल शिथिल छोड़ी दो, बन्ने हाथ ढीचण ऊपर का मध्यांचल सीधा, एक ऊंडो श्वास भरीसु, कमर माथी थोड़ा आगर झुको, पीठ ने मस्तक ने सीधू राखो, प्रश्वास ना स्ट्रोक साथे हस्ता चेहरे कपाल भाती स्टार्ट। વચ્ચે જો ન થાય તો બ્રેક લઈ શકો છો, સામાન્ય શ્વાસ લઈ ફરી સ્ટાર્ટ કરી દેવી। રિલેક્સ, શરીર બિલકુલ શિથિલ છોડી દો, સામાન્ય શ્વાસ, બંને હાથ પાછળ મૂકી ધીમા અને ઊંડા શ્વાસ લઈશું અને છોડીશું। કમર ગરદન સીધા, કબજિયાત માટે થોડી માહિતી મેળવી લઈએ। શા માટે કબજિયાત થાય છે તો સર્વેને ખબર છે, હું જે પણ કહે કહું છું એ આપણને બધાને ખબર જ છે, પણ આપણે એકવાર એને યાદ કરી તાજુ કરી અને એને આત્મસાત કરવાનો આજથી પ્રયત્ન કરવાનો છે। તો કબજિયાત મેઇન તો આપણા આહાર ઉપર રહે છે, જે લિક્વિડ ફોર્મ પાણી લઈએ છીએ એની ઉપર આધાર રહે છે, એમાં અનિયમિતતા થવાથી કબજિયાત થાય છે। ત્રણ મેઇન ભાગ ભજવે છે એમાં, એક તો આહાર, પાણી અને હવા, અને ચોથું જો આપણે અંદર એડ કરી દઈએ તો છે આહાર, પાણી, હવા અને સાથે નિંદ્રા। ઘણી વખત તમે અનુભવ કર્યો હશે કે રાત્રે મોડા સુવો તો સવારે બરાબર પેટ શુદ્ધિ થતી નથી, શૌચ બરાબર સંતોષકારક જવાતું નથી। તો સમ્યક આહાર, સમ્યક નિંદ્રા અને સમ્યક શ્રમ એ હંમેશા કોઈ પણ દર્દોમાં, કોઈ પણ રોગોમાં જરૂરી છે બેલેન્સ કરવાનું। કબજિયાતને કારણે કયા કયા લક્ષણો આપણને દર્શન થાય છે તો એક તો છે, જ્યારે મળ શુદ્ધિ કર્યા પછી સંતોષ ના થાય, એ મળ જ્યારે મુક્ત બને છે ત્યારે રોકાઈ રોકાઈને ન આવતો હોય, રોકાઈ રોકાઈને જ્યારે આવે ત્યારે સમજવું કે કબજિયાત થોડી થઈ રહી છે, શરૂઆત થઈ રહી છે। વધારે પડતો ઢીલો પણ મળ એ શરીરની અંદરની ઇમ્બેલેન્સતા દર્શન કરાવે છે। ઘણી વખત ઘણા લોકો છાપુ લઈને જાય, મોબાઈલ લઈને જાય છે મળ વિસર્જન માટે, તો
એ પણ એક કબજિયાત ઉદ્ભવ થઈ શકે એ કારણ છે, થઈ શકી હોય. કેમ કે વાર લાગવાનો મતલબ એમ છે કે તમારી કબજિયાત સ્ટાર્ટ થઈ ગઈ છે, વારંવાર મળ શુદ્ધિની ઈચ્છા થાય, શૌચનો વારંવાર ઈચ્છા થાય, એ પણ એક કબજિયાતનું કારણ છે, કબજિયાતનું લક્ષણ છે. દુર્ગંધ આવતો મળ હોય, પેટમાં ચૂક આવે, ઘણી વખત પેટમાં ચૂક આવે છે, મરડા જેવું થઈ જાય છે, આ પણ કબજિયાતને હિસાબે જ થાય છે. પેટમાં જૂનો મળ આંતરડામાં સંગ્રહાયેલો હોય છે ત્યારે આવું બની શકે છે. ભૂખ નથી લાગતી હે ને, ઘણી વાર આપણને ભૂખ જ ના લાગે. કેમ? કેમ કે પેટમાં એટલું ભરેલું છે, આંતરડા ભરપૂર અંદરથી ભરાયેલા છે એટલે ભૂખ લાગતી નથી. ગેસ વારંવાર છૂટતો હોય છે, ગેસ્ટ્રિક પ્રોબ્લેમ પણ કબજિયાતનું જ કારણ છે, એ જ લક્ષણ બતાવે છે. તો આ બધા લક્ષણો હોય તો સજગ થઈ જવું, કેમ કે કબજિયાતના કારણે જ મોટા ભાગના રોગો થાય છે. તો આ જે લક્ષણો બતાય એ લક્ષણો પ્રતિ આપણે સજગ ન થઈએ તો પછી દુષ્પરિણામ પણ ઉદ્ભવે છે. ભોજન પ્રત્યે જરાય રુચિ ન થાય, મોટા આંતરડામાં મળને સડો વધે છે, ઇન્ફેક્શન એ ઇન્ફેક્શન પૂરા શરીરમાં ફેલાવવાની પૂરેપૂરી શક્યતા રહે છે. અપચો રહે, ભૂખ ઓછી લાગે, જઠરાગ્નિ મંદ પડી જાય છે, અને આ બધા કારણોને લીધે હરસ, મસા, ભગદર જેવા ભયંકર રોગો ઉદ્ભવે છે. તો એની માટે આપણે અવશ્ય ધ્યાન રાખવા જેવું છે કે આહાર વિહાર પાણી પ્રત્યે સજગતા રાખો, બને એટલા ઊંડા પ્રાણ લો. કેમ કે પ્રાણ જે શક્તિ અંદર વહન થઈ રહી છે એ શક્તિ જ, એ પ્રાણ, એ વાયુ જ તમારા મળને આંતરડામાંથી નીચે ફોર્સ આપી અને મળદ્વાર સુધી પહોંચાડી વિસર્જન કરાવે છે. તો પ્રાણાયામ નિયમિત કરવામાં આવે તો આ મળ વિસર્જન સહજતાથી પ્રાણની ત્રુટિને હિસાબે પણ વાયુના, શુદ્ધ વાયુના ફોર્સનો ઘટાડો થવાને કારણે પણ કબજિયાત રહેશે. તો એની માટે દાબીને નહીં ખાઈએ, તળેલો, ભૂંજેલો, મીઠાઈ, નમકીન આ બધા આહારને બને એટલા ઓછા લેવા. મેંદો બને ત્યાં સુધી બિલકુલ બંધ કરી દેવો. ક્યારેક ખવાઈ જાય તો એ વખતે બરાબર ચબાવીને એની અંદર લાળ રસ ભેળવીને ખાઓ કે જેથી એ સુપાચ્ય બની જાય. બરાબર ખાદ્ય ખોરાકને ચાવવાથી આપણો મોટો ભાગની જે કબજિયાત છે એ દૂર થાય છે. ઓછો વ્યાયામ, પરિશ્રમ ઓછું થાય છે ત્યારે પણ કબજિયાત થવાના પૂરેપૂરા ચાન્સીસ રહેશે. જ્યારે તમે ઉંમર વર્ષ થઈને ચાલી ના શકો, એક્સરસાઇઝ ના કરી શકો ત્યારે એકદમ હલકો ફૂલકો, બાફેલો અને સુપાચ્ય ખોરાક લેશો તો કબજિયાત નહીં થાય. ખાઈને તરત સુવાથી પણ કબજિયાત થાય છે, કેમ કે ખાઈને જે પાચનની ક્રિયા શરૂ થાય છે જમી લીધા બાદ, એ પાચનની ક્રિયામાં ઊંઘી જવાથી આપણે એટલું પાચન પૂરેપૂરું થઈ શકતું નથી, મંદ પડી જાય છે. તો ખાઈને તરત જ, જમીને તરત જ સુવાની આદતને એવોઇડ કરો. ધીરે ધીરે આ બધા જો તમે કારણોને અમલમાં મૂકશો તો ચોક્કસ તમને કબજિયાતમાંથી મુક્તિ મળે છે. ધીરે ધીરે લાંબા સમય સુધી પુરુષાર્થ કરવો પડશે, કેમ કે લાંબા સમયથી એ જમા થયેલી આ બધી આદતો છે અને એના દ્વારા જે અંદર જમા થયું છે એને દૂર કરવા માટે પ્રયત્ન કરવો પડશે. તાત્કાલિક રિઝલ્ટ તો મળે છે, જેવી રીતે
તાત્કાલિક કોઈ કબજિયાતને હિસાબે આપણે ઔષધિમાં ઉપયોગ કરી શકીએ તો હરડે છે, ત્રિફળા છે, એનું સેવન રોજ સાંજે સૂતી વખતે કરો. થોડા નવસેકા પાણી સાથે લઈ લો. ઈસબગુલ દૂધમાં કે પાણીમાં નાખીને પણ સૂતાની પહેલા બે કલાક પહેલા કે કલાક પહેલા પી શકો છો. તાંબાના પાણીમાં રાત્રે પાણી ભરી સવારે પી અને પછી થોડી એક્સરસાઇઝ વોમિટ એ કરી શકો છો. ગરમ પાણી સવારે નવશેકું ગરમ પાણી બે ગ્લાસ પીને પણ તમે એક્સરસાઇઝ દ્વારા મિની સન પ્રક્ષાલન દ્વારા તાત્કાલિક રિઝલ્ટ મેળવી શકો છો. એનિમા પણ લઈ શકાય. માર્ગદર્શન પૂરું મેળવી એનિમા પણ મળે છે, લઈને એનિમા પણ લઈ શકાય. પણ ખાસ મહત્વની બાબત એ છે કે દિવસ દરમિયાન લિક્વિડ ફોર્મ વધારે લો. જ્યુસ, સૂપ, દાળ, છાશ, પાણી આ બધાનું પ્રમાણ થોડું વધારી દો. જમ્યા પછી ડાબી બાજુ સુવાય, કેમ કે સૂર્યનાડી જાગૃત થાય છે. અંદર જઠરાગ્નિ તેજ થઈ અને પાચનમાં સહાયતા મળે છે તો જમણા પડખે વામ કોક્ષી એટલે કે સૂઈ ન જવાનું, સોરી ડાબા પડખે વામ કોક્ષી એટલે સૂઈ ન જવાનું, ડાબા પડખે સજગ અવસ્થામાં રહેવાનું છે. નિયમિત વોક કરવાથી પણ કબજિયાતમાં રાહત મળે છે. એક્સરસાઇઝ યોગ નિયમિતતાથી કરશો અને આહારમાં ધ્યાન રાખશો તો ચોક્કસપણે તમને ફાયદામંદ રહેશે. આસનો આમાં જનરલી આસનો આગળ ઝૂકવાના, પાછળ ઝૂકવાના, સાઈડ વાઇઝ બેન્ડિંગ. તમે ફીલ કરી શકશો કે તમારા જે આંતરડા છે નાના મોટા આંતરડાને આગળ ઝૂકવાથી દબાણ મળે છે, પાછળ ઝૂકવાથી ખેંચાણ મળે છે, સાઈડ વાઇઝ ઝૂકવાથી ખેંચાણ ને તણાવ મળે છે. સાથે સાથે કમરમાંથી ટ્વિસ્ટિંગ કરવાથી આંતરડા આપણા ટ્વિસ્ટિંગ થશે ને આસપાસ જામેલો મળ અંદરથી વિસર્જન થશે. બહુ સુંદર મિની સંઘ પ્રક્ષાલન છે, પૂર્ણ સંઘ પ્રક્ષાલન પણ છે. પૂર્ણ સંઘ પ્રક્ષાલન તમે કોઈ યોગાચાર્યની કે કોઈ વૈદ્યની હાજરીમાં કરી શકો, પણ મિની સંઘ પ્રક્ષાલન તમે રોજ બરોજ કરવાથી તમને કબજિયાતમાંથી મુક્તિ મળે છે. એની માટેના જ આજ આપણે આસનો જોઈશું, પ્રાણાયામ જોઈશું. તો આ બધાને નિયમિતપણે ફોલો કરવાથી તમારે ચોક્કસ એક સંકલ્પ, એક ધારણા બાંધી લો, ધારણા બાંધી ધ્યાન સ્વરૂપે સજગ રહીને એને ફોલો કરો તો ચોક્કસ સમાધિસ્થ એટલે કે મુક્ત થશો આ કબજિયાત રૂપી દર્દમાંથી, રોગમાંથી. તો આવો આપણે આજ સૂક્ષ્મ વ્યાયામથી લઈ પ્રાણાયામ સુધી અને ધ્યાન યોગ નિંદ્રા પણ આમાં બહુ જ બેનિફિટ આપે છે. તો અવશ્ય જે પણ આપણે જાણીએ છીએ એને અમલમાં મૂકવાનો પ્રયત્ન કરીએ. આભાર સાંભળ્યા બદલ. હવે આપણે શરૂ કરીશું યોગ સાધના. બંને પગને આગળ ફેલાવી દો, બંને પગને ફેલાવી ઢીંચણમાંથી અપડાઉન કરી દઈશું. બંને પગને બંને તરફ રાખી હલાવી દો. રિલેક્સ, ધીરે ધીરે પેટના બળ સુઈ જઈશું, ઉલટા સુઈ જઈએ. ઉલટા સુઈ અને બંને હાથ ઉપર ખેંચો બરાબર. એક ઊંડો શ્વાસ લઈ બરાબર તાડાસન કરો. જે લોકોનું વજન વધારે છે ઊભા ઊભા સંઘ પ્રક્ષાલન બાદ ક્રિયા ન કરી શકે તો એ લોકો ઉલટા ઉલટા પણ કરી શકે છે. તાડાસન બરાબર ખેંચો બોડીને, દાઢી ભૂમિ ઉપર ટીકાવી હાથને ઉપર પગને નીચે. વધારે પ્રભાવ જોતો હોય તો કપાળ પ્રદેશ ભૂમિ ઉપર મૂકીને ખેંચો બરાબર બોડીને. ખેંચ્યા પછી ધીરે ધીરે બંને હાથ બંને સાઈડમાં કરી ધીરે ધીરે
શરીરની બાજુમાં હથેળીની નોખ આકાશ તરફ શ્વાસ ભરતા મસ્તક અપ શ્વાસ છોડતા ડાઉન શ્વાસ અંદર બહાર અંદર ફક્ત મસ્તક અપ બહાર ધીરે ધીરે ડાબા કાનને ભૂમિ સાથે દબાવી ડાબી બાજુ ટ્વિસ્ટ કરો મસ્તકને પૂરી આંખો ખોલો આંખો બંધ કરી જમણી બાજુ જઈ પૂરી આંખો ખોલી જમણા કાનને દબાવો ચાલુ રાખીશું આ ક્રિયા ડાબે જમણે ડાબે જમણે રિલેક્સ ધીરે ધીરે અપર બોડીને અપ કરી મસ્તકને જમણે ને ડાબી બાજુ લઈ જાઓ જમણે ડાબે જમણે ડાબે જમણે ડાબે રિલેક્સ ધીરે ધીરે બંને હાથની હથેળી ચેસ્ટની બરાબર બાજુમાં મૂકી અપર બોડીને થોડું અપ કરી કોણીના આધારે મૂકી દો હથેળી કોણી ભૂમિ ઉપર એક ઊંડો શ્વાસ ભરી મસ્તક ઉપર શ્વાસ છોડતા કટકૂપમાં દાઢીને દબાવો બરાબર દબાવી ધીરે ધીરે ઉપર નીચે ઉપર ક્લોકવાઇઝ ગોળ સર્કલ મસ્તકનું જમણેથી શ્વાસ ભરતા ઉપર પૂરી આંખો ખોલો ડાબીથી શ્વાસ છોડતા નીચે આંખો બંધ શ્વાસ ભરી આંખો પૂરી ખોલો શ્વાસ છોડતા આંખો બંધ લાસ્ટ ટાઈમ રિલેક્સ આંખોને પૂરી ખોલો ભૂમિ દર્શન કરી ડાબેથી શ્વાસ ભરતા આંખો બંધ કરી ઉપર જમણેથી શ્વાસ છોડતા નીચે પૂરી આંખો ખોલી ડાબેથી આંખો બંધ ઉપર જમણેથી નીચે પૂરી આંખો ખોલો ડાબેથી ઉપર આંખો બંધ જમણેથી નીચે આંખો ખોલીશું રિલેક્સ ધીરે ધીરે દાઢીને ભૂમિ ઉપર મૂકી દો બંને હાથ બંને તરફ ફેલાવી દો શ્વાસ ભરતા ઉપર બરાબર ખેંચો શ્વાસ છોડતા નીચે શ્વાસ અંદર બહાર અંદર બહાર અંદર બહાર રિલેક્સ ધીરે ધીરે શ્વાસ ભરતા હાથ ઉપર નીચે ઉપર નીચે ઉપર નીચે ઉપર નીચે રિલેક્સ ધીરે ધીરે ગોળ સર્કલ શોલ્ડર માંથી વન ટુ થ્રી ફોર એન્ડ રિવર્સ વન ટુ થ્રી ફોર રિલેક્સ બંને હાથને કોણીમાંથી વાળી અને ધીરે ધીરે કોણીમાંથી અપડાઉન કરો હાથને ઉપરની તરફ વન ટુ થ્રી ફોર ફાઈવ સિક્સ રિલેક્સ અંગૂઠો લોક કરી કોણીમાંથી સર્કલ વન ટુ થ્રી ફોર એન્ડ રિવર્સ વન ટુ થ્રી ફોર રિલેક્સ બંને હાથ ઉપર ખેંચો બરાબર હાથ ખેંચેલા રાખી ધીરે ધીરે કોણીના આધારે ફરી આવીશું કોણીના આધારે આવી બંને હાથની લોક મુઠ્ઠી કરી ગોળ સર્કલ વન ટુ થ્રી ફોર એન્ડ રિવર્સ વન ટુ થ્રી ફોર રિલેક્સ પૂરી હાથની આંગળીઓ ખોલો વાઘ પંજર જેવા બનાવીને દબાવો પૂરી આંગળીઓ ખોલીશું વાઘ જેવા પંજા કરી દબાવો ખોલો દબાવો રિલેક્સ હાથને બિલકુલ છાડી લો શરીરને બિલકુલ શિથિલ છોડી દો ધીરે ધીરે બંને પગને વાળી દો ભૂમિ ઉપર ભીચણ દબાવી ડાબા હાથને ત્યાં જ રાખી જમણા હાથથી ડાબા પગને પકડો વન કમરમાંથી ટ્વિસ્ટિંગ ટુ થ્રી ફોર ફાઈવ સિક્સ રિલેક્સ વિપરીત સાઈડ વન ટુ થ્રી ફોર ફાઈવ સિક્સ રિલેક્સ બંને પગને પાછળ ભેગા રાખી પલટી કરી દો પંજાને બંને હાથ ડાબા હાથની હથેળી મૂકી
अपर बॉडी ने उठाएंगे में भुजंगासन। 1, 2, 3, 4 एंड रिलैक्स। धीरे धीरे बने बाजू ट्विस्टिंग थो कमर माथी मैक्सिमम जाओ। 1, 2, 3, 4 एंड रिलैक्स। धीरे धीरे बने हाथ शरीर नीचे छुपाड़ी। धीरे धीरे कमर में ऊपर उठाओ, कमर में नीचे दबाओ। कमर अप डाउन अप डाउन रिलैक्स। धीरे धीरे बनने पगने नीचे माथी वाड़ी ने बराबर दबावी दो। दबावेला राखी बनने पगने लई जाओ जमणी बाजू। दाबे जमणे दाबे दाढ़ी दबाएली जमणे दाबे रिलैक्स। धीरे धीरे बनने पगने नीचे माथी सीधा राखी अप डाउन करीसु। 1, 2, 3, 4, 5, 6 एंड रिलैक्स। धीरे धीरे बनने पगने नीचे माथी वाली दाढ़ी नीचे बनने हाथ की हथेड़ी दबाओ नीचे माथी वाली ने। 1, 2, 3, 4, 5, 6 रिलैक्स। पंजा ने ऊपर राखी दबाओ, पोतानी तरफ खेचो। 1, 2, 3, 4, 5, 6 रिलैक्स। आंगळियों ने दबाओ अने खोलो। 1, 2, 3 जमीन ऊपर ऊपर उठेला। 4, 5, 6 एंड रिलैक्स। धीरे धीरे बने हाथ थी पेट ने अप डाउन करीने स्विमिंग। 1, 2, 3, 4, 5, 6 रिलैक्स। मंत्रासन में शरीर बिल्कुल शिथिल छोड़ी दो। सूक्ष्म व्यायाम द्वारा मन शरीर में दिव्य ऊर्जा आवी नवा रक्त नो संचार करी रही छे। शरीर एकदम शिथिल छोड़ो। धीमा ऊंडा श्वास लो अने छोड़ो। धीरे धीरे कूंडो श्वास कब्जियत वाला माटे उल्टा उल्टा। सूक्ष्म व्यायाम बहुज प्रभाव आपसे કેમકે પેટના સ્નાયુઓ પાચન તંત્ર અંદર નાનું આંતરડું મોટું આંતરડું બધાને ખૂબ સુંદર દબાણ ખેંચાણ અને ટ્વિસ્ટિંગ મળે છે। ધીરે ધીરે બંને હાથની હથેળી ચેસ્ટની બરાબર બાજુમાં। શ્વાસ ભરતા ધીરે ધીરે ઉપર ઉઠીશું। પર્વતાસન પર્વતાસન માં પંજાને धीरे धीरे दबावता दबावता ऊपर आवीसु। श्वास भरता ऊपर श्वास छोड़ता रिलैक्स। संप्रक्षालन मिनी संप्रक्षालन अवश्य कब्जियत ज्यां सुधी दूर न थाय ज्यां सुधी अपनी आदतो जे आपने ऋषि मुनिओए जे योगीओए आपने ज्ञान आप्युं छे एक ज्ञान पूरे पूरु आत्मसात न थाय त्यां सुधी आहार विहार ज्यां सुधी आपड़ा नियमित ना बने त्यां सुधी आपड़े रोज मिनी संप्रक्षालन करी लेवू। धीरे धीरे कब्जियत माथी बिल्कुल मुक्ति मळी जशे। तो मिनी संप्रक्षालन माटे पहला पूर्ण संप्रक्षालन में अठवाडियो पहला पण आहार एकदम सात्विक सादो घरनो खाव पड़े छे। पूर्ण संप्रक्षालन कर्या बाद पण एक वीक माटे एकदम सादो खोराक खाव पड़े छे। पण आ मिनी संप्रक्षालन में पण जो तमे बने एटलू ध्यान राखशो के नियमित तमे सादो सुपाच्य घरनो आहार लेवानी आदत पाडशो
तो तमारू फटाफट मिनी संप्रक्षालन द्वारा पण कब्जियात ने मुक्त करी सकसो। एनी माटेना जनरली पांच आसनो आपेला छे। एक तो छे ताड़ासन, बराबर शरीर ने खेची, बीजू छे तिर्यक ताड़ासन, डाबे जमणे बन्ने बाजू, त्रीजू छे कमर चक्रासन, मैक्सिमम कमर माथी ट्विस्ट थईने आंટડામાં ટ્વિસ્ટિંગ આપો, ત્રીજું છે કમર ચક્રાસન, ચોથું છે સુતા સુતા ભુજંગાસન અને તિર્યક ભુજંગાસન। આ પાંચ સાથે છઠ્ઠું એક ઉદરાકર્ષણ। ઉદરાકર્ષણ બધાથી ન થાય, કેમ કે ભીજણના પ્રોબ્લેમ હોય એ લોકોથી ઉદરાકર્ષણ ના થઈ શકે, તો કઈ વાંધો નહીં, પણ આટલા પાંચ આસનો અવશ્ય કરી લેવા। ઘણાને ભીજણનો પ્રોબ્લેમ હોય તો ઘડી ઘડી નીચે બેસીને ઘડી ઘડી ઉપરના આસનો ન કરી શકે, ભુજંગાસન, તિર્યક ભુજંગાસન સુતા સુતા કરવા પડશે અને આ ત્રણ આસન ઊભા ઊભા કરવાના છે। તો ભીજણના પ્રોબ્લેમ વાળા દિવાલના સહારે સપોર્ટ લઈ અને ધીરે ધીરે દિવાલથી આગળ ખસકી અને ભૂમિ ઉપર જ તે બધા જ આસનો કરી લે। ભુજંગાસન માં જનરલી બોડી ને પાછળ ખેંચે છે, એટલે આપણા પેટના સ્નાયુઓ, નાભિના સ્નાયુઓ, બધા જ ઉત્સર્જન તંત્રના સ્નાયુઓ ખેંચાય છે, અંદરના અવયવોને પણ પ્રભાવના પડે છે। તો જે લોકોને ભીજણનો પ્રોબ્લેમ છે, ઘડી ઊભા બેઠા નથી થઈ શકતા, એ લોકો બંને પગને ફેલાવેલ રાખી અને ધીરે ધીરે પાછળ ઝૂકે ઝીકે, પોતાની ક્ષમતા મુજબ પણ વધારે પડતો લોડ ના લેતા ધીરે ધીરે પાછળ જઈ અને પાછા મૂળ સ્થિતિમાં આવી જાય, તો ભુજંગાસનની થોડી સ્થિતિ ધારણ થઈ જશે। પણ સ્વસ્થ લોકો નિયમિત આ પાંચ અભ્યાસ સાથે છઠ્ઠો ઉદરાકર્ષણ અવશ્ય કરે, બંને પગના પંજા મિલાવેલા ધીરે ધીરે શ્વાસ ભરતા બંને હાથ ઉપર, બે તમે ગ્લાસ પાણી પીધું છે ગરમ પાણી, અંદર જરાક મીઠું નાખીને અને જરાક અમસ્તું ઘીનું ટીપું નાખીને પણ પી શકાય। બંને હાથને ઉપર બરાબર ખેંચો, અપર બોડી થાય મસલ ઢીચણ ટાઈટ કરો, પિંડીને ટાઈટ કરો, ખેંચેલા શરીરને ધીરે ધીરે વધારે ખેંચાણ પૂર્વક ઉપર લઈ જઈ આંગળીઓના આધારે આવીશું, નજર કોઈ એક બિંદુ પર સ્થિર કરો, 1 2 3 4 5 6 7 8 9 10 રિલેક્સ। આવી રીતે તમારે આ એક આસન તમારે પાંચ પાંચ વાર કરવાનું છે। એકવાર તાડાસન કરી લીધું, ફરી બીજી વાર તાડાસન કરવાનું છે। આવી રીતે આ એક તાડાસન પાંચ વાર કરી લેવાનું, બંને પગને ફેલાવી દો તિર્યક તાડાસન માટે, શ્વાસ ભરતા બંને હાથ ઉપર ખેંચો બરાબર ઉપર, ધીરે ધીરે જમણી બાજુ ઝૂકીશું, નહીં આગળ નહીં પાછળ, બિલકુલ સાઈડ વાઇઝ, 1 2 3 4 5 6 7 8 9 10 રિલેક્સ। એક ઊંડો શ્વાસ ભરી ખેંચી લો હાથને ઉપર, વિપરીત સાઈડ ડાબી બાજુ, 1 2 નહીં આગળ નહીં પાછળ, બિલકુલ સાઈડ વાઇઝ, 3 4 5 6 7 8 9 10 રિલેક્સ। બંને હાથ મસ્તક ઉપર, ધીરે ધીરે બંને હાથને ફેલાવો બંને તરફ, ધીમી ગતિમાં બંને હાથની હથેળી સામેની તરફ રાખી એક ઊંડો શ્વાસ ભરી ધીરે ધીરે જમણી બાજુ ટ્વિસ્ટિંગ, મેક્સિમમ ટ્વિસ્ટ કરો વિપરીત સાઈડ। આ રીતે ક્રિયાત્મક કરીને પણ સ્થિરાત્મક કરી શકાય, 1 2 3 4 5 6 7 8 9 10 રિલેક્સ, વિપરીત સાઈડ, 1 2 3 4 5 6 7 8 9 10 રિલેક્સ। શરીર બિલકુલ શિથિલ છોડી સામાન્ય શ્વાસ। ત્રણ આસન આપણે કર્યા, તાડાસન, તિર્યક તાડાસન અને કમર ચક્રાસન। ચોથું આસન છે ભુજંગાસન, શ્વાસ ભરતા હાથ ઉપર,
श्वास छोड़ता धीरे धीरे नीचे आवानू छे। त्रणे आसनो करीने नीचे आवी वन बाय वन पगने पाछळ लई जई धीरे धीरे भूमि ऊपर अपर बॉडी ने मुकी दो, पग ने मुकी दो, रिलैक्स। तिर्यक पहला भुजंगासन करी लईशु। श्वास भरता धीरे धीरे अप थवानू छे, श्वास छोड़ता डायग डायनेमिक करीने पछी रोकाओ। 1 2 3 4 रोकाई जईशु। 1 2 3 4 5 6 7 8 9 10 रिलैक्स। जो तमारी क्षमता शुरुआत में ना हो तो फक्त ने फक्त श्वास साथे डायनेमिक करी लो। श्वास भरता ताड़ासन में हाथ ने ऊपर खेचा, अपर बॉडी ने खेचू, श्वास पूरे पूरो भरी ने बराबर खेची लीधु। श्वास छोड़ता नीचे फरी ताड़ासन में श्वास भरता ऊपर बराबर खेची, श्वास भरी क्षमता मुजब रो, श्वास छोड़ता धीरे धीरे नीचे। ए रीते डायनेमिक पण तमे ताड़ासन, तिर्यक ताड़ासन, कमर चक्रासन करी सको छो। जो क्षमता हो तो 5-5 गणतरी साथे डायनेमिक करी अने पछी 4 काउंटिंग में डायनेमिक करो ने 4 काउंटिंग में रोकाओ। ए रीते पण तमे तमारी क्षमता मुजब तमारे पछी थोड़ू सेट करवानी कोशिश करवानी छे। भुजंगासन कर्या पछी तिर्यक भुजंगासन धीरे धीरे बन्ने हाथनी हथेळीने शोल्डर लाइन थी एक वेग दूर मुकी दो हथेळीने। हथेळीने दूर मुक्या पछी श्वास भरता अपर बॉडी ने अप करो धीरे धीरे। डाबी बाजू जाओ, डाबी बाजू जाई जमणा हाथनी हथेळी तरफ जाईने जमणी बाजूथी डाबा पगने जो पाछा फरो। जमणा हाथनी हथेळी तरफथी धीरे धीरे डाबी बाजू जाईने जमणा पगने जोवानो प्रयत्न करो। आ रीते चालू राखो। 1 2 3 4 रोकाई जाओ। 1 2 3 4 रिलैक्स विपरीत साइड। 1 2 3 4 रिलैक्स धीरे धीरे बन्ने हाथ ने हथेळी मूको शोल्डर नी बाजू में बन्ने पग पाछळथी भेगा धीरे धीरे अपर बॉडी ने उठाओ। धीमी गति में बीचर माथी पग वाली आगल लावो अने उद्राकर्षण माटे शोल्डर लाइन जितला बन्ने पगना पंजा ने फैलावेला राखो। बन्ने पगना पंजा फैलावेला राखी बन्ने हाथ ढीचण ऊपर, ढीचण ऊपर मुक्या पछी जमणा ढीचण ने डाबा पंजे स्पर्श थाय एवी कोशिश करो ने कमर गर्दन मेक्सिमम क्रीच करीने पाछळ लई जाओ। 1 विपरीत साइड। 2 3 4 5 6 रोकाई जईशु। 1 2 3 4 5 6 विपरीत साइड। 1 2 3 4 5 6 रिलैक्स। आपड़ी छठी क्रिया थई। हवे एक क्रिया और छे पण दरेक थी नहीं थाय जेनाथी थाय ए करे काग चाल। धीरे धीरे काग चाल में ढीचण माथी वाळेला पग राखीने तमारे आगळ पाछळ चालवानुं छे। आगळ पाछळ चाली सको छो। 1 2 3 4 पाछळ। 1 2 3 4 आगळ। 1 2 3 4 रिलैक्स। धीरे धीरे बन्ने पग ने सीधा करी हलावी दो, ढीला छोड़ी दो। याद न रहे तो अवश्य आ वीडियो ने चालू करी तमे एक नोट बनावीने लखी लो, लखी लेशो अने धीरे धीरे आपणे प्रयत्न करशु तो चोक्कस आपणने आमां बेनिफिट मळशे। धीरे धीरे सूता सूतन आसन माटे पीठ न बले सुई जाओ। हमेशा ध्यान राखो कि सूता न करिए, बैठा न करिए, ऊभा न करिए तो कब्जियात माटे आतड़ानी पोजिशन कई रीते दबाय छे, कई रीते खेंचाय छे तो 5 पोस्चर जरूरी छे। तो दबावता आगळ दबावानुं छे, पेटना स्नायु दबाशे बराबर, पछी ऊपर खेंचवाना छे बराबर खेंचो, साइड वाइज खेंचवाना छे तो साइड वाइज त्रिकोण आसन छे, साइड वाइज भुनमन छे, ए बधाना पण आसनो अति उत्तम छे। तो तमारी धीरे धीरे जेम जेम नियमित योग साधना करशो एम तमने खुद ने अंदर थी प्रभावना आवती जशे
કે મારે આ આસનો વધારે ઉપયોગી છે। ધીરેથી બંને પીઠના બલે સુઈ જાઓ। પવન મુક્તાસન માટે પૂર્ણ પવન મુક્તાસન, બંને હાથ ઉપર, હાથને બરાબર ખેંચો, પગને નીચે ખેંચો। એક ઊંડો શ્વાસ ભરો, શ્વાસ છોડતા બંને હાથ શરીરની બાજુમાં, બંને પગ 60 ડિગ્રી લઈ જાઓ। નીચેમાંથી વાળી પેટ પર દબાવો। જે લોકોને ગેસ્ટ્રિક પ્રોબ્લેમ છે એ લોકો માટે પણ આ અતિ ઉત્તમ છે, પણ હરસ મસાવાળા ધ્યાન રાખે, મૂલાધારને બંધ કરે કે જેથી ઉર્ધ્વગામી મસાનો જે રક્તનો પ્રવાહ છે વહન થઈને એમાં રિલેક્સેશન મળે। બંને હાથથી કાંડાને પકડી લો ને આંગળીઓને લોક કરીને દબાવો પગના કાંડા ઉપર, એડીને થાઈની સાથે સેટ કરો, દબાવો પેટની ઉપર, બરાબર પગને લઈ જઈ છાતી તરફ ઢીંચણ દબાવો। એક ઊંડો શ્વાસ ભરો, શ્વાસ ભરીને દબાવો, બરાબર રક્તનો ફ્લો મસ્તિષ્ક તરફ આવે, હાઈ બીપી વાળા ન કરે। ધીરે ધીરે શ્વાસ છોડતા મસ્તક ઉપર ઉઠાવી, ઢીંચણને સ્પર્શ કરાવી, રિલેક્સ। ફરી ઊંડો શ્વાસ ભરો, શ્વાસ છોડતા ઉપર, રિલેક્સ। આ રીતે ડાયનેમિક કરીને પણ તમે સ્થિરાત્મક કરી શકો છો તો ઉત્તમ રિઝલ્ટ મળે છે। રોકાઈશું, 1 2 3 4 5 6 7 8 9 10 રિલેક્સ। બરાબર હાથડા દબાયા છે અને ફ્લેક્સિબલ થયા છે। ધીરે ધીરે બંને પગને સીધા કરી દો, બંને પગ સીધા કરી શરીરને બિલકુલ શિથિલ છોડી દો। ધીમા ઊંડા શ્વાસ લો અને છોડો। કમર ઉત્થાનાસન, બંને પગને ઢીંચણમાંથી વાળી અને બરાબર પકડી લો એડીને, અંગૂઠો અંદર, આંગળીઓ બહારની સાઈડ એડી ઉપર। ધીરે ધીરે શોલ્ડરને દબાવો ભૂમિ સાથે, શોલ્ડર દબાવી પીઠને સંકોચો, શોલ્ડર દબાવી પીઠ સંકોચાય એટલે ધીરે ધીરે ઉપર ઉઠો, ઉપર ઉઠો, મેક્સિમમ ઉઠો, 1 2 3 4 5 6 7 8 9 10 રિલેક્સ। ધીરે ધીરે પાછા ફરીશું, શરીરને એકદમ શિથિલ છોડી દો, ધીમા ને ઊંડા શ્વાસ લઈશું અને છોડીશું। એક ઊંડો શ્વાસ ભરી બોડીને ખેંચી લઈશું, શ્વાસ છોડતા જમણા પડખે થઈ અને પેટના બલાવી જઈશું। એક ઊંડો શ્વાસ ભરી બોડીને બરાબર ખેંચી લો। આગળ આપણે ભુજંગાસન કરી લીધું છે એનું પૂરક આસન સલભાસન કરી લઈએ। બંને હાથને શરીરની નીચે ચૂપાડો, પોણીમાંથી સીધા શોલ્ડરમાંથી ખેંચેલા, ધીરે ધીરે ડાયનેમિક સલભાસન પેડા કરી લઈએ। બંને પગના પંજાને ખેંચેલા રાખી બીચમાંથી સીધા રાખી નપટા, 1 2 3 4 5 6 એન્ડ ધીરે ધીરે ઉપર ખેંચીને રોકાઈ જાઓ, 1 2 3 4 5 6 7 8 9 10 રિલેક્સ। ધીરેથી શરીર એકદમ શિથિલ છોડી દો અને ડાબા પડખે સુઈ જઈશું। ધીમા ને ઊંડા શ્વાસ લો અને છોડો। એક ઊંડો શ્વાસ બોડીને બંને તરફ ખેંચી લો, શ્વાસ છોડતા ધનુરાસન, બંને પગને ઢીંચણમાંથી વાળીને બરાબર પકડી લો, શ્વાસ ભરતા આપ ખેંચો બરાબર, 1 આમાં ધીરે ધીરે ડાયનેમિક કરી શકો, પેટને દબાવી આગળ પાછળ જાઓ, 2 3 4 5 6 રોકાઈ જાઓ, 1 2 3 4 5 6 રિલેક્સ। મકરાસનમાં શરીર બિલકુલ શિથિલ છોડી દો, ધીમા ઊંડા શ્વાસ લઈશું અને છોડીશું। એક ઊંડો શ્વાસ બોડીને બંને તરફ ખેંચી લો, શ્વાસ છોડતા
જમણા પડખે થઈ ડાબા હાથનો સહારો લઈ બેસવાની સ્થિતિમાં આવીશું. કબજિયાત માટે સૂર્ય નમસ્કાર પણ અતિ ઉત્તમ. એમાં આપણા આગળના વિડીયોમાં તમે જોયું હશે, આપણે ક્રિયાત્મક જે સૂર્ય નમસ્કાર કરીએ છીએ એ કબજિયાતમાં બહુ જ ફાયદામંદ છે. તો અવશ્ય ડાયનેમિક સૂર્ય નમસ્કાર, ક્રિયાત્મક સૂર્ય નમસ્કાર કરવા ખૂબ જરૂરી છે. સમયના અભાવના કારણે આજ આપણે નહીં લઈ શકીએ, પણ તમારે ચોક્કસ રોજ નિયમિત ભાવથી સૂર્ય નમસ્કાર કરશો પાણી પીને, તો પણ તમને તરત જ અમુક સમય પછી શૌચની ઈચ્છા પ્રાપ્ત થશે. તો બધા જ પ્રયત્નો ભાવથી તમને જે અનુકૂળતા આવે એ કરવાનો પ્રયત્ન કરીશું. ધીમી ગતિમાં એક સામાન્ય શ્વાસ અંદર, ધીરે ધીરે બહાર, ફરી એક શ્વાસ અંદર, ધીરેથી બહાર. ખાસ ધ્યાન રાખીએ કે જ્યારે પણ આપણે આહાર લઈએ છીએ એ આહારમાં અનાજનું પ્રમાણ 20% જ હોવું જોઈએ. જે 100% આહાર આપણે ફિક્સ કર્યો છે એમાં દાળ, સબ્જી, સૂપ કે દાળ ગમે તે લઈ શકો, છાશ લઈ શકો, એટલે લિક્વિડ ફોર્મ, સબ્જી અને સલાડ, આનું પ્રમાણ વધારે રાખવાનું. અને 20% જ અનાજ લો. અનાજમાં એટલે કોઈ એક અનાજ સાથે જો આ સબ્જી, સલાડ, સૂપ, દાળ લેશો તો વધારે તમને કબજિયાત દૂર કરવામાં ફાયદો થશે. જે લોકોને કોલેસ્ટ્રોલ છે, ડાયાબિટીસ છે, એની માટે પણ કહેવાય છે કે અનાજ ઓછું પ્રમાણમાં લો, સબ્જી, સલાડ, સૂપ, ફ્રૂટ્સ વધારે પ્રમાણમાં લો, અને જેટલું ચબાવીને ખાઈશું એટલું લાળ રસ ભરશે એટલે સુપાચ્ય બની જશે, તો આવા બધા દર્દો રોગોમાંથી મુક્તિ મળે છે. તો ખાસ ધ્યાન રાખો કે 20% જ અનાજ, બાકી 80% દાળ, સબ્જી, સૂપ, સલાડ લેશો તો ઉત્તમ રિઝલ્ટ મળશે. ધીરે ધીરે બંધનો ખ્યાલ મેળવી લઈએ. ત્રિબંધ છે આપણા મૂળ. એક તો મૂલાધાર બંધ કે જે ગુદાદ્વારના સ્નાયુને, મળ નિષ્કલનના સ્નાયુઓને ખેંચીને ઉપર પકડી રાખવાના. બીજું છે ઉડિયાન બંધ, નાભીને અંદર ખેંચી રાખવાની, રીડ સાથે અંદર પાછળ બેક સાથે લઈ જવાની કોશિશ કરવાની. ત્રીજું છે જાલંધર બંધ, કંઠકૂપને અંદર ખેંચી લો, ખેંચી અને પછી મસ્તકને ઝુકાવી દો. જો ન અંદર ખેંચીને રોકાવાય તો મસ્તકને ઝુકાવી દાઢીને કંકુમમાં બરાબર દબાવીને રાખો. આ ત્રિબંધ પણ કબજિયાત માટે અતિ ઉત્તમ બંધ છે. એ બંધનો અભ્યાસ પણ નિયમિત કરવો જોઈએ. તો કપાલભાતી આપણે કરી લીધી છે. ભસ્ત્રિકા માટે બંને હાથની મુઠ્ઠી કાંડા પાસે, શ્વાસ ભરતા હાથ ઉપર, શ્વાસ છોડતા નીચે, હસતો ચહેરો. સ્ટાર્ટ. ડાબા હાથની જ્ઞાન મુદ્રા, જમણા હાથની પ્રણવ મુદ્રા. નાડી શોધન આજે આપણે આંતર કુંભ
કુંભક બાહ્ય કુંભક સાથે કરીશું હાઈ બીપી વાળા શ્વાસ અંદર ન રોકે લો બીપી વાળા શ્વાસ બહાર રાખી બાહ્ય કુંભકમાં ના રોકાય જમણી નાસિકા બંધ કરી ડાબી નાસિકાથી ઊંડો શ્વાસ ભરીશું પૂરેપૂરો પ્રાણ ભરો મૂલ બંધ કરીને મૂલ બંધ કરી પ્રાણ ભરો પૂરેપૂરો પ્રાણ ભરાય છે બંને નાસિકા બંધ જલંધર બંધ બસ તમને ઝુકાવી ઉડિયાન બંધ નાભી અંદર થોડી ખેંચી લો શ્વાસ અંદર છે અને ત્રણેય બંધ લાગેલા છે પ્રાણને જ્યાં પણ નથી ત્યાં પહોંચવા દઈશું પ્રાણ લેવલ વધારે સારું કરીશું ધીરે ધીરે મસ્તક ઉપર કરી અને ડાબી નાસિકાથી પ્રશ્વાસને મુક્ત કરીશું પૂરેપૂરો પ્રશ્વાસ મુક્ત કરી સોરી જમણી નાસિકાથી મુક્ત કરીશું પૂરેપૂરો પ્રશ્વાસ મુક્ત કરો મુક્ત કરી અને ત્રણેય બંધ પૂરેપૂરો શ્વાસ બહાર છે મૂલ બંધ ઉડિયાન બંધ જલંધર બંધ ખેંચો બરાબર પેટને અંદર કંઠને અંદર ખેંચો અને મૂલાધારને ઉપર ખેંચો ધીરે ધીરે મસ્તક ઉપર કરી જમણેથી શ્વાસ અંદર પૂરેપૂરો પ્રાણ ભરો ત્રિબંધ મહાબંધ લગાવીશું ત્રિબંધ એટલે મહાબંધ કહેવાય ઓલ બંધ ઉડિયાન બંધ જલંધર બંધ ધીરે ધીરે મસ્તક ઉપર ડાબેથી ધીરે ધીરે પ્રશ્વાસ બહાર પૂરેપૂરો બહાર કાઢો નાભી અંદર ખેંચીને મૂલ બંધ ઉડિયાન બંધ જલંધર બંધ ધીરે ધીરે પેટને ઢીલું છોડી મસ્તક ઉપર કરી ડાબેથી ધીમી ગતિમાં શ્વાસ ભરીશું એન્ડ રિલેક્સ ત્રિબંધ પ્રાણાયામ હાઈ બીપી લો બીપી વાળા થોડી પોતાની સજગતા સાથે ક્ષમતા મુજબ કરે હવે પછી અગ્નિસાર અતિ ઉત્તમ અગ્નિસાર ક્રિયા પણ લો બીપી વાળા અગ્નિસાર બહુ ના કરી શકે બંને હાથ ઢીચણ ઉપર જઠરાગ્નિ તમારી પ્રદીપ હોય પાચન વ્યવસ્થિત થતું હોય તો કબજિયાત ક્યારેય ન થાય નિયમિત યોગ સાધના કરવાથી જ આ શક્ય બને છે ધીરે ધીરે કુંડો શ્વાસ ભરીશું પ્રશ્વાસ સાથે મૂલ બંધ જલંધર બંધ ઉડિયાનને અંદર બહાર કરીશું જ્યારે થાય શ્વાસ ભરવો છે એટલે પેટને ઢીલું છોડી દો મસ્તક ઉપર કરી ધીમી ગતિમાં શ્વાસ અંદર પૂરેપૂરો પ્રાણ ભરો ફોર્સથી પ્રશ્વાસને મુક્ત કરો મૂલ બંધ ઉડિયાન જલંધર બંધ ઉડિયાનને અંદર બહાર કરીશું ધીરે ધીરે ઉડિયાનને અંદર દબાવીને ખેંચીને સ્થિર અવસ્થામાં રોકાવ બરાબર ખેંચી લો ઉડિયાનને અંદર મૂલ બંધ છે જલંધર બંધ છે ખેંચો જે અંદર ઉડિયાનને ચેસ્ટ બાર પેટ અંદર રિલેક્સ ધીરે ધીરે પેટને ઢીલું છોડી શ્વાસ ભરતા ભરતા મસ્તક ઉપર રિલેક્સ પાંચ સાત વખત તમે આ ઉડિયાન બંધ કરી લેશો તો પણ ઉત્તમ રિઝલ્ટ મળે છે અને અગ્નિસાર જે વાઇબ્રેશન કરે છે વગર શ્વાસે એ પણ કબજિયાત માટે અતિ ઉત્તમ આ બંને પ્રાણાયામ છે સાથે નવલી નવલી જેમ જેમ તમે ઉડિયાન બંધનો અભ્યાસ વધારે કરશો અગ્નિસાર વધારે કરશો એમ તમારી નવલી એટલે અહીંયા ગોળ સ્નાયુઓનો એક જૂથ બનીને એકઠો થઈ શકે છે અને પછી એને ગોળ ફેરવે છે જે રીતે રામદેવ બાબા ફેરવે છે એ રીતે કરો તો ક્યારેય કબજિયાત ન થાય પણ આ બધી સાધના માટે નિયમિત પાંચ સાત મહિના તમે કરશો પછી થોડી તમારી પ્રભાવના જોવા મળશે અહીંયા સ્નાયુઓનો જથ્થો જોવા મળશે તો નિયમિત સાધના દ્વારા શક્ય બને છે
એ પ્રયોગ ખાસ કરવાની વિનંતી છે જે લોકોને બહુ કબજિયાત રહે છે પરમેનન્ટ દૂર કરવી છે જૂની કબજિયાત છે એ લોકોએ 25 દાણા દ્રાક્ષના જો કફ પ્રકૃતિ ના હોય તો 25 દાણા દ્રાક્ષના 5 મુનક્કા મુનક્કા એટલે દ્રાક્ષી મોટી આ છે મુનક્કા મુનક્કા 5 અને 1 અંજીર આટલું રાત્રે પાણીમાં પલાળી દો સવારે એ પાણી પી જાવ અને બધી જ વસ્તુ ચબાવીને ખાઈ જાવ અથવા તો જ્યુસ કરીને પી જાવ તો કહેવાય છે પુસ્તકોમાં તો એટલી હદે લખ્યું છે કે પરમેનન્ટ જૂની ગમે તેટલી કબજિયાત હોય તો આમાંથી મુક્તિ મળે છે તો બે પ્રયોગ અવશ્ય કરજો એક મિની સંપ્રક્ષાલન અને એક આ પ્રયોગ સાથે સાથે તમે રેચક પદાર્થો અવશ્ય ધ્યાન રાખો કે દિવસ દરમિયાન રેસાયુક્ત પદાર્થો રેચક ફ્રૂટ્સ હોય પપૈયું છે આ બધા જે રેચક છે એ ફ્રૂટ્સને અને મગનું પાણી આ બધાનું સેવન કરવાની આદત પાડો તો આમાંથી અવશ્ય મુક્તિ મળશે ધીરે ધીરે કમર ગરદન સીધા મુખ પર પ્રસન્ન ભાવ બંને હાથની મહામુદ્રા મહામુદ્રા યાની ખુલ્લી હથેળી ખીચણ ઉપર કમર ગરદન સીધા કરી દો રિલેક્સ શોલ્ડર માંથી હાથ બિલકુલ ઢીલા છોડી દઈશું ધીરે ધીરે નાભીમાંથી ઓમ નો નાદ કાઢીશું જ્યારે ઓમ નો નાદ કાઢો અ અ કબજિયાત માટે ઓમકારના અ નાદનું ઉચ્ચારણ વધારે કરવાનું ઊંડો શ્વાસ ભરી અ પાંચ વાર આપણે બોલી લઈશું કમર ગરદન સીધા ફક્ત ને ફક્ત અનું ગુંજન અનું ગુંજન કરતા તમારે ફીલ કરવાનું છે કે નાભી તમારી પૂરેપૂરી ખેંચાશે પૂરેપૂરા અંદરના સ્નાયુઓને ખેંચશે અને પ્રભાવના મળશે તમારા નાના આંતરડા મોટા આંતરડાને અને પાચન તંત્ર સાથે તો ઉત્સર્જન તંત્રને સ્વસ્થ બને છે ધીરે ધીરે બંને હાથની મહામુદ્રા હસતો ચહેરો દરેક અના ઉચ્ચારણ પહેલા ઊંડો શ્વાસ ભરવો ઊંડો શ્વાસ ભાગ ભવે ઓમ શાંતિ
करता पोताना इष्ट देव देवी ने भाव थी स्मरण करी नमस्कार करी देसु। धीरे धीरे बन्ने हथेली नु घर्षण योग रूपी ऊर्जा ने ईश्वर रूपी ज्ञान ने हमला श्वसन द्वारा पूरी आंखों खोली आत्मसात करो। फरी एक बार घर्षण बाह्य शरीर ऊपर प्रस्थापित करी देसु। नमस्कार। हे धरती माता, हे सूर्य नारायण देव, हे चंद्रमा, हे माता पिता, हे गुरुजनो, हे परम कृपालु परमात्मा, मां जगत जननी, सर्वे ने मारा कोटी कोटी प्रणाम। सर्वे प्रति हमेशा कृतज्ञता धारण करवाना संकल्प साथे पाछा ताली थेरापी। एक बे 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 रिलैक्स। धीरे धीरे हसी लो बराबर। जितलू हसो इतली अंदर थी दिव्य ऊर्जा जागृत थाई, अशुद्ध ऊर्जा बाहर निकली जाए छे। ए रहेंगे, मस्त रहेंगे, योग करेंगे, रोज करेंगे। स्वस्थ रहेंगे, मस्त रहेंगे, योग करेंगे, रोज करेंगे। स्वस्थ रहेंगे, मस्त रहेंगे, योग करेंगे, रोज करेंगे। नमस्कार, आभार। मैक्सिमम लोगों सुधी आ ज्ञान, आ वीडियो ईश्वर नो पहुंचाड़वा विनंती।